सुरेंद्रनगर में सरकारी कर्मचारी एसी ऑफिस में मोबाइल में मशगूल जोवा मळ्या। टेबल पर पग मूकीने मोबाइल चलावता अधिकारी नो आ वीडियो वायरल थयो छे। जड भवननगर में आवेला वासमोनी ऑफिस नो आ वीडियो वायरल थयो छे। भ्रष्टाचार की फरियाद वच्चे मुख्य अधिकारी नो आ वीडियो वायरल। वासमोना काम अर्थे फरियाद करवा आवेला अरजदारे आ वीडियो वायरल कर्यो छे। काम नहीं परंतु मौज करता अधिकारी सामे कार्यवाही की मांग थई रही छे। महत्वनुं छे कि जिल्लामां सरकारी काम न थवाने कारणे लोकोमां पहेलेथी रोष जोवा मळी रह्यो छे। वासमोना अधिकारीओ काममां भ्रष्टाचार करतानी फरियाद पण थई छे। त्यारे अधिकारीनो एसी ऑफिसमां टेबल पर पग मूकीने मोबाइलमां गेम रमतो आ वीडियो छे ते वायरल थयो छे। अनेक सवालो पण उभा थई रह्या छे। वासमोनी ऑफिसमां अधिकारीने काममां रस नथी। ऑफिसमां काम न करता अधिकारी सामे कार्यवाही थशे। सरकारी कचेरी में आ प्रकार की कामगिरी क्यारे बंद थशे? अरजदारों ने हालाकी छता अधिकारी केम कोई काम नहीं करता? आ अधिकारी मोबाइल चलावानो पगार ले छे। सौथी मोटो सवाल तो ए थई रह्यो छे कि ज्यारे जे समयगाळो होय छे प्रजाना काम माटेनो होय छे, प्रजा पोताना कामो लईने आवे छे त्यारे तमने धक्का खवडावामां आवे छे ने पोते ए समय दरमियान मोबाइलमां गेम रमता अधिकारीओ आखरे शेनो पगार ले छे ए खबर नहीं पड़ती। सरकारी कचेरी में आ प्रकार की कामगिरी क्यारे बंद थशे? आप ज आ दृश्य जुवो अने अनुमान लगाओ कि अधिकारी शुं काम करता हशे। मोबाइल हाथ में अने पग टेबल पर चढ़ायेला छे। बिंदास रीते तेओ बेसी रह्या छे। एक व्यक्ति तेमनी पासे जाय छे परंतु तेमने ए वस्तुनुं भान नथी के तेओ क्यां बैठा छे, तेओ सेनो पगार लई रह्या छे, काम करवानो के मोबाइल में गेम रमवानो आ अधिकारी पगार लई रह्या छे। क्यारे आ प्रकारनी वस्तुओ छे ते बंद थशे? प्रजा साथे आ बाबूओ केम आ प्रकारनी गेम रमी रह्या छे तेज खबर नथी पड़ती। बाबू काम नथी करी रह्या, मौज करी रह्या छे, सवालो अनेक थई रह्या छे। मयूर संधि अमारी साथे फोनलाइन पर जोड़ाई गया छे। मयूर, अधिकारीनो एक फोटो सामे आव्यो छे, काम बधु पड़तू मूकीने गेम रमता मस्त अधिकारीनो वीडियो सामे आव्यो। ચોક્કસ દીક્ષિત, આપણે વાત કરી તો જયારે જયારે પણ આ જી 24 કલાક પાસે જયારે કોઈ પબ્લિક ના કામ ન થતા જયારે પબ્લિક દ્વારા જો આવા વિડીયો વાયરલ કરી નાખતા ત્યારે ચોક્કસ આપણે અધિકારીઓના કાન પકડતા હોય છે। પણ જોવા જઈએ તો આ કચેરી જિલ્લા લેવલની એવી છે કે જ્યાં અનેક ભ્રષ્ટાચારોના આક્ષેપો લાગેલા છે। આપણે જ ચલાવ્યું હતું એક્સક્યુઝીમાં કે મોટી કટેચીની અંદર જે વાસ્મોની મોટા મોટી લાખો રૂપિયાના ખર્ચે જે લોકોને પાણી પહોંચાડવાની ટાંકીઓ ત્રણ જ દિવસમાં પહેલું પાણી ભરે છે અને ફાટી ગઈ ત્યાંથી એ ભ્રષ્ટાચારના કોઈ પણ જાતના જવાબ નથી આપતા ને ત્યારે આવો વિડીયો વાયરલ થયો છે ત્યારે પણ લોકોમાં એક ચર્ચાનો વિષય છે કે આ અધિકારી રહ્યા ભ્રષ્ટાચારના પૈસા લીલા લહેર કરે છે, પગાર નહીં તો સરકારી પગાર લાખો રૂપિયાના થઈ જતા હોય। જી મારો સવાલ એ થઈ રહ્યો છે કે અહીંયા પ્રજાના કામ થાય છે ખરા? જો કોઈ પણ વ્યક્તિ પોતાની કામ માટે રિક્વેસ્ટ લઈને જાય છે, અરજી લઈને જાય છે તો કામ થાય છે ખરા? તો વાત કરી તો ઉપર જયારે આપણે વાત કરી તો સુરેન્દ્રનગર જિલ્લાના જે જિલ્લા કલેક્ટર છે જેલા 4 મહિનાથી ત્યારે અનેક રજૂઆતો પણ કલેક્ટર ઓફિસમાં કરવાનું આવતી હોય છે ત્યારે પણ લોકોના પ્રશ્નો મળતો નથી હોતો ને લોકો પાણી માટે પણ વલખા મારતા હોય છે ત્યારે આ કાર્યાલય જે પાણી પુરવઠા બોર્ડ છે તે અનેક વાર રજૂઆત થતા પણ કઈ થતું નથી હોતું। જયારે આવો વિડીયો વાયરલ કરવામાં આવ્યો છે ત્યારે પણ અનેક સવાલો ઉભા થાય છે ને આ અધિકારીઓ ઉપર કે આવા અધિકારીઓ ઉપર પગલા લેવા જોઈએ। બિલકુલ આભાર મયુર આપનો સમગ્ર વિગત બદલ। શરમ કરો આ અધિકારીઓ, આ બાબુઓ તમને સેના માટે બેસાડવામાં આવ્યા છે? પ્રજાના કામ માટે બેસાડવામાં આવ્યા છે, ના કે ગેમ રમવા માટે તમને બેસાડવામાં આવ્યા હોય? પ્રજા ત્રસ્ત, અનેક વાર તમારા ત્યાં ધક્કા ખાય છે પ્રજા। પ્રજાના કામમાં આ અધિકારીઓને કોઈ રસ નથી તો ઓફિસમાં કામ ન કરતા અધિકારી સામે કાર્યવાહી ક્યારે થશે? સરકારી કચેરીમાં આ પ્રકારની કામગીરી ક્યારે બંધ થશે? તો સવાલો અનેક અરજદારોને હાલાકી છતાં અધિકારી કેમ કોઈ કામ નથી કરતા? આ અધિકારી મોબાઈલ ચલાવવાનો પગાર લે છે, સૌથી મોટો સવાલ તો એ થઈ રહ્યો છે કારણ કે બિંદાસ બેઠી રહ્યા છે અધિકારી, પગ ચડાવી રહ્યા છે ટેબલ પર, મોબાઈલ છે હાથમાં, ગેમ રમી રહ્યા છે, પ્રજાની વાત સાંભળવાનો તેમની પાસે સમય નથી અને મોબાઈલમાં ગેમ રમવાના પગાર લઈ રહ્યા છે આ અધિકારીઓ। સવાલ સૌથી મોટો એ થઈ રહ્યો છે શું આવી રીતે કામ કરશે આ બાબુઓ? અનેકવાર ભ્રષ્ટાચારની
ત્યાં ઉઠી રહી છે, અનેકવાર ભ્રષ્ટાચાર થયો તેવા આક્ષેપો પણ લાગ્યા છે. તેમ છતાં પણ આ અધિકારીઓ સુધરતા નથી, પ્રજાના કામ કરવામાં આ અધિકારીઓને કોઈ રસ નથી, પરંતુ મોબાઈલમાં એટલો રસ દાખવી રહ્યા છે અધિકારીઓ. તો ચોટીલાના ધારાસભ્ય ઋત્વિજ મકવાણા અમારી સાથે ફૂલ લાઈન પર જોડાઈ ગયા છે. ઋત્વિજજી, આપનું સ્વાગત ઝી 24 કલાકમાં. સુરેન્દ્રનગરના અધિકારીનો એક વિડીયો સામે આવ્યો છે, મોબાઈલમાં મસ્ત અધિકારી છે અને ટેબલ પર તેમણે પગ ચડાયેલા છે, ગેમ રમવામાં મસ્ત છે, પરંતુ પ્રજાના કામો નથી થતા ત્યાં. બિલકુલ આપની વાત સાચી છે. સુરેન્દ્રનગર જિલ્લો અને એમાં ખાસ કરીને ચોટીલા, થાનગઢ, મૂળી, સાયલા, ચુડા આ બધા વિસ્તારો એવા છે કે આજની તારીખે પણ પીવાના પાણી માટેના પણ ફાંફા છે. લોકોને પીવા માટેનું પાણી નથી મળી રહ્યું. એવા સમયે પણ સરકાર કે વહીવટી તંત્ર ઘોર બેદરકારી સેવી રહી છે અને એમને મન પાણીનો પ્રશ્ન જાણે કોઈ પાણીનો પ્રશ્ન જ ન હોય એ પ્રકારનું વર્તન રહ્યું છે. નલ સે જલ યોજના માટેની છે, દરેક જગ્યાએ પાઇપલાઇન નખાય અને કોન્ટ્રાક્ટ અપાય એટલા પૂરતો જ રસ છે અધિકારીઓને. પાઇપલાઇનમાં પાણી આવે છે કે નથી આવતું એના માટે વહીવટી તંત્ર કે સરકાર બિલકુલ લોકોમાં જાગૃતિ આવવી જોઈએ આ બાબતે. આપે આ બાબતને લઈને કોઈ રજૂઆત કરી છે? અમે આપને પણ અભિનંદન આપીએ છીએ કે આ પ્રકારની ઘોર બેદરકારીને ઉજાગર કરી રહ્યા છો આપ. ઋત્વિજભાઈ, આને લઈને તમે આગળ કોઈ કાર્યવાહી કરી છે, કોઈ પગલા ભર્યા છે? બિલકુલ, પાણી બાબતે વારંવાર લખીએ છીએ, વારંવાર રજૂઆતો કરીએ છીએ, પાણી નથી આવતું, પાણીમાં બિલકુલ તકલીફ છે. પરંતુ સરકાર એકની એક કેસેટ વારંવાર વગાડ્યા કરે છે કે મોદી હે તો મુમકિન હે નલ સે જલ, નલ સે જલ યોજનામાં માત્ર લાઈન આવે છે, લાઈનમાં પાણી ક્યાંય આવતું નથી. બિલકુલ, આપ અમારી સાથે જોડાયા તે બદલ આપનો ખૂબ ખૂબ આભાર. તો સુરેન્દ્રનગરમાં આ વખતે સૌથી વધારે તાપમાન હતું, ગરમી પણ સૌથી વધારે ત્યાં પડી અને સ્વાભાવિક છે કે લોકોને પાણીની સમસ્યાઓ દરમિયાન થતી હોય, પરંતુ આ જે અધિકારી છે તેમને સમસ્યા સાંભળવાનો કોઈ સમય નથી, પરંતુ મોબાઈલમાં ગેમ રમવાનો તેમની પાસે સમય છે. ટેબલ પર પગ મૂકીને મોબાઈલ ચડાવતા અધિકારીનો વિડીયો હાલ તો વાયરલ થયો છે અને હવે તેમની સામે શું કોઈ કાર્યવાહી થશે તેને લઈને અનેક સવાલો થઈ રહ્યા છે. આ બાબુઓ ક્યાં સુધી આ રીતે બિંદાસ રીતે કામ કરતા રહેશે? શું આ રીતે મોબાઈલમાં ગેમ રમવાનો તે લોકો પગાર લે છે કે પછી પ્રજાના કામો ને પ્રજાના કામોનું નિરાકરણ લાવવાનો તે લોકો પગાર લે છે એ જ ખબર નથી પડતી. અનેકવાર લોકો ત્યાં આવે છે, પોતાની રજૂઆતો લઈને, અરજી લઈને ધક્કા ખાઈને પાછા જાય છે, તેમનું કોઈ નિરાકરણ નથી આવતું અને આ અધિકારીઓ છે માત્ર ને માત્ર ધક્કા ખવડાવવામાં તેમને રસ છે, તેમનું કોઈ કામકાજ થતું નથી અને આ ઓફિસમાં બેઠા છે તેઓ એ ભૂલી જાય છે અને પોતાના ઘરમાં બેઠા હોય તે રીતે તેઓ વર્તન કરી રહ્યા છે. આ દ્રશ્ય આપ જુઓ, મોબાઈલ હાથમાં છે, બિંદાસ રીતે ટેબલ પર પગ ચડાવીને બેઠા છે. કોઈ પણ વ્યક્તિ ત્યાં આવે રજૂઆત કરવા માટે તો એ વ્યક્તિને એટલું પણ ભાન નથી કે કોઈ વ્યક્તિ મારા ત્યાં આવ્યું છે અને હું મારી પોસ્ટ પ્રમાણે સીધી રીતે બેસીને તેની સાથે સવાલ વાતો કરું, તેની જે અરજી છે તેનું નિરાકરણ લાવું, પરંતુ તેમને આમાં રસ જ નથી, તેમને માત્ર પગાર મળી રહ્યો છે, પગાર પોતાના ખાતામાં પડે છે, બસ એટલો જ રસ છે અને પ્રજાના કામો એ બાજુમાં મૂકી દીધા છે તેમણે. આ દ્રશ્યો સુરેન્દ્રનગરની જનતા જોઈ રહી છે, અનેકવાર રજૂઆત કરવામાં આવી છે, આનું નિરાકરણ ક્યારે આવશે?